યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા ડભોઈ ખાતે રમોત્સવ યોજવામાં આવ્યો. નિઃશુલ્ક ગરીબો બાળકોને ભણાવતી આ સંસ્થા દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા બાળકો માટે શિયાળુ રમોત્સવ રાખેલ હતો. યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ડભોઈમાં 5 એજ્યુકેશન સેન્ટર પર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે અને ડભોઈ તાલુકાના ગામડાઓમાં આજરોજ ડભોઈ ગામની બહાર આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ પર બાળકો માટે રમોત્સવ રાખેલ હતો, જેમાં 300થી વધારે બાળકોએ લાભ લીધેલ હતો. સંગીત ખુરશી, ફુગ્ગાની રમત, ક્રિકેટ, ઊભી ખો, 50 મીટર દોડ, 100 મીટર દોડ, કોથરા કૂદ, સ્વદોરો, ટાસ્ક ગેમ વગેરે રમતો રમાડવામાં આવી હતી. રમતોમાં ભાગ લીધેલ બાળકોમાં વિજેતા બાળકોને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તથા ક્રિકેટમાં વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. બાળકો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પટેલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની, ડભોઈ નગરપાલિકાના નાણાં પંચના ચેરમેન વિશાલભાઈ શાહ, નારિયાવાડા આયુર્વેદિક હોસ્પિટલના સભ્ય કાંતિભાઈ સોલંકી, ડભોઈ નગરમાં જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ વિસ્તારોમાં જઈ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપતી 2014થી આ સંસ્થા છે. આગળ જતા ફાઉન્ડેશનના પ્રમુખ કૌશિકભાઈ પંચાલ દ્વારા જણાવવામાં આવે છે કે જરૂરિયાતમંદ બાળકો તથા ગરીબ વર્ગના બાળકો જે ફી નથી ભરી શકતા તેવા બાળકો માટે સ્કૂલ ઊભી કરવામાં આવશે. 2-3 વર્ષમાં બાળકો માટે સ્કૂલ ઊભી કરવામાં આવશે, જેમાં બાળકોને વિનામૂલ્ય શિક્ષણ તથા નજીવી ફીથી ભણાવવામાં આવશે. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.